પહેલો દિવસ વિધાનસભાનો આજે બજેટ સત્ર જેને કહેશ ગુજરાત જ્યારથી બન્યું ત્યારથી પ્રજાના પ્રતિનિધિઓનો અધિકાર ભાજપની સરકારે દર વર્ષે ઓછા દિવસો નક્કી કરીને પ્રજાના પ્રતિનિધિઓને જવાબ ન આપવો પડે એવો કારસો રચીને લોકશાહી વિરોધી પ્રક્રિયા જેને કહી શકાય એવી પ્રક્રિયા આ સરકાર છેલ્લા 10 વર્ષથી કરી રહી છે. સરકારમાં વહીવટના નામે મીંડું જે સચિવાલયમાં પ્રજા માટે જેના દરવાજા બંધ હોય, જે ગુજરાતનો નાગરિક યા કોઈ પણ માણસ સચિવાલયમાં વહીવટના અધિકારીઓને મંત્રીઓને મળવા જતો હોય એ ત્રાસવાદી હોય આવી તપાસ એની થાય, એનો પ્રશ્ન શું છે એ મહત્વનું નહીં પણ એ કોઈને મારવા આવ્યો છે આવું સમજીને લોકશાહી વિરુદ્ધની પ્રક્રિયા વાળી આ સરકારને 2012 માં આપણે ગાંધીનગરની બહાર મોકલવાની છે. અત્યારે અહીં આવ્યા છો ગાંધીનગર સુધી, પથિકાશ્રમ સુધી વિશ્રામ કરવો એટલો કરી લઈએ, પછી કદાચ સચિવાલય જવાનું છે તો બધાએ આવવાનું છે. આ સચિવાલય 2012 માં કબજે કરવું હોય તો અત્યારે જોવા તો જાઓ કેવું છે, દરવાજા ક્યાં છે, શું છે, આ છે, એ બેઠા બેઠા થોડું સચિવાલય કાઠા થવું પડે. એટલે જેને લોકશાહી સાથે સંબંધ નથી એવી સરકાર, જેને વહીવટ સાથે સંબંધ નથી. વહીવટમાં આટલા બધા આગેવાનો મેં જોયા પણ એવા વડવા ભાષણો, કૃત્રિમ ભાષણો, નાટકમાં સિનેમામાં બોલાતા હોય એવા સંવાદો જેનો કોઈ અર્થ ન હોય એવી સરકારના પનારે આપણે પડ્યા છે. અહીં દર મહિને એક ને એક મેળો હોય, મેળામાં વહીવટ થાય ખરો, સચિવાલયમાં વહીવટ કરવા માટે સેક્રેટરીએટ હોય, ત્યાં બેસીને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે હોય, પણ મેળાઓ નિમિત્તે સરકારી આખું તંત્ર, ભારતીય જનતા પાર્ટી તો મરી પડવાની છે, એમાં હવે જીવ છે જ નહીં, એની તમે ચિંતા કરશો જ નહીં. ચિંતા કરવાની છે સરકારી બાબુઓની, આવે એની દવા કરજો, હવે દયા નહીં ખાતા એની, 12 મહિના જ છે, 12 મહિનામાં 2 મહિના તો ઓછા થઈ ગયા, એટલે બહુ આની ચિંતા નહીં કરતા. તલાટીને નોકરી આપે, ચાલો વસ્તી લઈ આવો, એસટીને હુકમ કરવામાં આવે, છોકરાઓની પરીક્ષા હોય, કોઈને દવાખાને જવું હોય, એસટીની રાહ જોઈને લોકો ઊભા હોય, પણ કોઈની પરવા કર્યા સિવાય એસટી ગામડે લોકોને લેવા જાય, 2 પેસેન્જર હોય, 4 લોકો હોય, પરાણે બેસાડવામાં આવે, પોલીસવાળાને હુકમ કરવામાં આવે, કલેક્ટર ડીએસપીઓ ભાજપના કેસ પહેરી પહેરીને એમને પણ જાઓ લઈ આવો પબ્લિકને, પબ્લિકને પરાણે લઈ આવવા વાળો આ વહીવટ, જેમાં કોઈનો વહીવટ ન થાય સિવાય કરપ્શન વચમાં જે હોય એનો વહીવટ થાય, પ્રજાને નાવા નીચોવાનો સંબંધ નથી સિવાય કે જાહેરાતો જાહેરાતો જાહેરાતો. આ જાહેરાતો કરીને આ વાજણી સરકાર છે, આ જે જાહેરાતમાંથી કશું જ ન નીકળે, અને એટલા માટે આપણે એના શબ્દો બધા સમજવાના છે કે આ સરકાર વહીવટમાં 0, પરિણામ આપવામાં 0, અને નફાખોરી વાળી સરકાર છે. સરકાર વેપારી થયા, જેની સરકાર વેપારી એની પ્રજા ભિખારી. હવે આ ભિખારી આપણે બધા અને વેપારી જે છે 5-7 જણા, એમનો થોડો ઇતિહાસ તમે જુઓ. સરકારમાં લોકશાહી પ્રક્રિયામાં ગરીબ માણસોની ચિંતા કરવી જોઈએ, ખેડૂત આલમની ચિંતા કરવી જોઈએ, જેનું કોઈ નથી એની ચિંતા કરવી જોઈએ, અબળા કે મહિલાઓની ચિંતા કરવી જોઈએ, બાળકો કે બુઢાઓની ચિંતા કરવી જોઈએ, બીમાર કે બાકીના લોકોની ચિંતા કરવી જોઈએ. આમને ચિંતા કરી ગૌતમભાઈ અદાણીની, 10 વર્ષ પહેલા શું હાલત હતી આ વાસ્તવિકતા તમે જુઓ. ધીરુભાઈ અંબાણી વર્ષો પહેલા ધીરુભાઈ અંબાણી હતા, વર્ષો પહેલા અહીં અહીં પણ કોઈ ધીરુભાઈ બેઠા હશે જેના બાપાની કદાચ 50 વીઘા જમીન હશે,
એ 50 વીઘા વાળા ધીરુભાઈ જે હતા એની હાલત આજે શું છે, અને 50 વર્ષ પહેલા ધીરુભાઈ અંબાણીએ મુંબઈમાં જઈને જે પેઢી ચાલુ કરી એની હાલત શું છે આજે. એ જ ટોરેન્ટ હોય, એ જ એસઆર વાળા શશિકે રવિકાંત રૂઇયા હોય, એમની શું હાલત હતી 10-15 વર્ષ પહેલા, અને ભાજપના રાજમાં એવી કેવી લૂંટ ચાલી કે જેમને દુનિયામાં કરોડપતિઓમાં જેમનો નંબર આવે છે અને અહીં નંબર વાળા હોધવા પડે છે. તો આ સમજીએ કે આ લોકોને એટલા બધા રૂપિયા સરકારે ખવડાવ્યા છે કે જે કરોડાધિપતિઓ બની ગયા, કરોડાધિપતિઓ વગર મહેનતે આપણા બાપના રૂપિયા, પ્રજાનો ટેક્સ ચોરી ચોરીને. તમે વિચાર કરો તે ભાજપને કેટલા રૂપિયા આપ્યા હશે, તમે સમજો આમાંથી સરકાર કેટલા ખાઈ ગઈ હશે. એવી સરકારના પનારે આપણે પડ્યા છે કે જે વેપારીઓની ચિંતા, એ પણ 5 વેપારીઓ અને નફાખોરી દરેકમાં. હું તમને પૂછું છું, વેટ લાગ્યો છે ટેક્સ સરકારી, ખાતર ઉપર વેટની વાત થઈ, ખેડૂત પાસે નફો કરાય ખરો? આ સરકાર ખેડૂતોના ખાતર ઉપરથી નફો કરે છે, આ સરકાર ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવીએ છે એમાં નફો કરે છે, આ સરકાર ગૃહિણીઓ ગેસ બારતી હોય તો એમાં નફો કરે છે, આ સરકાર સામાન્ય માણસ સીએનજીમાં ગેસ પુરાવતી હોય રિક્ષા એમાં બેઠેલા પેસેન્જરો પાસેથી નફો કરે છે, આ સરકાર સ્કૂટર કે નાની મોટર ચલાવતો મધ્યમ વર્ગનો માણસ એના પેટ્રોલ ઉપર વેટનો ટેક્સ નાખીને એમાંથી નફો કરે છે, આ સરકાર શિક્ષણમાંથી નફો કરે છે, આ સરકાર દવાખાનામાંથી નફો કરે છે, આ સરકાર એક બાજુ એટલી મોટી ખાઈ છે કે જેનો કોઈ પત્તો નથી. એ ખાઈના બદલે નફાખોરીના ચક્કરમાં અટવાયેલી આ સરકાર ખેડૂત દુખી હોય તો પણ જંત્રી વધારે કરીને ખેડૂત ઉપરનો નફો, સરકારની આવક 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 અને આવક અને નફાખોરી બધી જાહેરાતોમાં જાય છે. નફાખોરી તમારા મારા હાથમાં નથી આવતી, નફાખોરી જાહેરાતોમાં જાય છે. નફો વેચાતો આપણા ભાગમાં આવતો હોય તો સમજ્યા, પણ જે નફો આપણા માટે નુકસાન છે. આજે એમઓયુ કર્યા, આપણે આજે એમઓયુ કરવાનું છે, આપણે સમજો તમે, આ આપણું એમઓયુ કાયમ રાખવાનું છે. આ એમઓયુ માં 45 લાખ લોકોને નોકરી આપીશું આવી વાત થઈ તો 10 લાખ બેકાર કેમ છે આ, અને નથી બેકાર એવા બીજા 10-15 લાખ ગુજરાતમાં. બહાર લોકોને એમ છે કે વાહ વાયબ્રન્ટ વાયબ્રન્ટ વાયબ્રન્ટ, જેનો કોઈ અર્થ નથી. વાયબ્રન્ટ કોઈ વસ્તુ જ નથી, વાયબ્રન્ટ તો પેલું આવે એટલે વાયબ્રન્ટ થવાય. હમણાં ચૂંટણી આવશે, જુઓ તમે માણસા બધું વાયબ્રન્ટ મળશે રોડ ઉપર જ્યાં જાવ ત્યાં. હમણાં ભાજપ પર આ રોડ ઉપર બધા ખાધા પધા પછી આજે વાયબ્રન્ટ કર્યું, આ વાયબ્રન્ટ છે એમનું. આ એ વાયબ્રન્ટમાં 45 લાખ લોકોને નોકરી તો 10 લાખ બેકાર કોણ? નફાખોરી ઉદ્યોગપતિઓ પાસે બેકારોનો સરવારો વધતો જાય. બહાર લોકોને એમ લાગે કે ગુજરાતમાં બેકારી છે. શિક્ષણની શું હાલત છે? ભણાવો છોકરાઓને, શિક્ષણ ખાડે ગયું છે. એ શિક્ષણ સરકારમાં આજે પણ દરેક સ્ટાફ પ્રિન્સિપાલ ખૂટે છે, શિક્ષકો પૂરતા નથી, પ્રાથમિક શાળા પૂરતા નથી, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક પૂરતા શિક્ષકો નથી, છોકરાઓને ભણાવશે કોણ? આ શિક્ષણની હાલત, દવાખાના, ડાક્ટરો નથી, ડાક્ટરો હોય તો દવા નથી, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજે સરકારી દવાખાનામાં કોઈ જવા તૈયાર નથી. સરસ મજાની સિવિલ હોસ્પિટલ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવે છે, વાડીલાલ હોસ્પિટલ, શારદાબાઈ હોસ્પિટલ, લગો હોસ્પિટલ, આપણા જિલ્લાઓમાં ભાતભાતની હોસ્પિટલો બધી. સરકારી હોસ્પિટલમાં માણસે જવું નથી કારણ કે ત્યાં ઠેકાણું નથી, ને ડોક્ટરો ને વ્યવસ્થા, મશીન કરોડો રૂપિયાના પડ્યા હોય, કોઈ ચલાવનાર ન હોય એનું. પબ્લિક નામની વસ્તુ, તમે દર્દી હો તો માણસ છો, સરકારમાં તમે માણસ નથી. તો એક બાજુ શિક્ષણમાં સામાન્ય માણસને માટે કોઈ છોકરાઓના ભવિષ્યનો સવાલ નથી, દવાખાનાની હાલત ખરાબ છે, નફાખોરી વાળી આ સરકાર ખેડૂતના ટ્રેક્ટર કે ખાતરમાંથી નફો કરે, મધ્યમ વર્ગના પેટ્રોલ પુરાવવાળા માણસમાંથી લીટરે 10 રૂપિયા નફો કરે, આવી નફાખોરી વાળી સરકારને આપણે
કાઢવા માટે એકદમ વિચાર કરીને બહુ ટૂંકા સમયમાં ગામે ગામમાં સંદેશો પહોંચાડવો પડશે કે આ સરકારને કાઢો. આ સરકાર વાહિયાત છે, ખોટી છે. એને જે વાયદા કર્યા બધાયમાં, આપણને બધાયને એ વાયદામાં ભાત ભાતના વાયદા, જે વાયદાને આપણને કોઈ સંબંધ નથી. દાખલા તરીકે વીજળી નથી મળતી. વીજળી ભાજપના ઢંઢેરામાં દર વર્ષે 500 મેગાવોટ વીજળી પેદા કરીશું એવું ઢંઢેરામાં લખેલું. આ 10 વર્ષમાં કદાચ 500 ના બદલે 850 મેગાવોટ પેદા કરીશ મારી માહિતી પ્રમાણે. વધારે કોઈને માહિતી હોય તો મને ખબર નથી. હવે આ નાટક તમે સમજો. તમે કપાસ પકવો છો, ભારત સરકાર રૂપિયા આપે છે, એમાં ઓછા ભાવ આવે તો ખરીદવામાં એમએસપી કરે. મારા ખેડૂતો કપાસ પકવે છે બહુ. ગુજરાત સરકારને શું સંબંધ એનાથી? દિશામાં મારા ખેડૂતો યાદ કરો, સોનાના બટેરા રોડ ઉપર વેરી નાખ્યા લોકોએ. તમે આ આ આ શબ્દોનો અર્થ સમજો. મારા ત્યાં રૂ બહુ પાકે છે, મારા ત્યાં એટલા બધા બટેટા પાકે છે કે લોકો એને રોડ ઉપર વેરી નાખે છે. મારા ત્યાં વીજળી વધારાની છે, હું વીજળી એક્સપોર્ટ કરું છું. અરવિંદ મિલ વાળો કો કેલિકો મિલ વાળો, માની લો કે કાપડ બનાવતો હોય અને કાપડ એક્સપોર્ટ કરતો હોય તો તમારે મારે શું સંબંધ છે? આ અરવિંદ મિલ વાળો કાપડ બનાવે છે અને હું મુખ્યમંત્રી હોઉં, કઈક મારો કાપડ બનાવું છું આટલું બધું. અલ્યા નાગા કેટલા ગામડાઓમાં રખડે છે, પૂરા કપડા પહેરવા નથી, તમે કાપડ બનાવો છો, પબ્લિકને શું એનાથી? કેડીલા વાળો કે ટોરન્ટ વાળો દવા બનાવે છે, તમે દવા લેવા દો કેટલી મોંઘી પડે છે? હું આટલી બધી દવા બનાવું છું પણ સરકારને શું? હું આટલી બધી વીજળી એક્સપોર્ટ કરું છું. આ વીજળી ભારત સરકાર સસ્તામાં આપે છે ગુજરાત સરકારને, અને ગુજરાત સરકાર આ વીજળીમાંથી નફો કરે છે, વેચે છે બહાર. વીજળીમાંથી નફાખોરી, ગરીબ ખેડૂતની વીજળીમાંથી નફાખોરી, પૂરા કનેક્શન ના આપવા, દર વર્ષે હોર્સ પાવર ઉપર ભાવ વધારવા, અને આ રીતે ખેડૂતની વીજળી મોંઘી કરવી અને ભારત સરકારની વીજળી સસ્તામાં ખરીદીને બહાર વેચીને મોંઘી કરવી, નફો કરવો, બહાર કહેવું કે આટલી બધી વીજળી મારી પાસે છે. અરે અદાણીની વીજળી છે, ટોરેન્ટ વાળાની વીજળી છે, ટાટાની વીજળી છે, તમારી મારી જીબીની વીજળી નોયા, એ તો વેપારીઓ છે, એમને કેટલા ટકા? અને એટલે આપણે સમજીએ કે સરકાર કેવા ભ્રામક શબ્દો, સદભાવના, એકતા, વિકાસ. ચલો વિકાસ. અમદાવાદમાં બેન પોતાનો અછોડો મંગળસૂત્ર ચેઇન એ પહેરીને બહાર નીકળી શકતી નથી. લગનમાં જાય તો હાથે બધા રાખવા પડે, ધ્યાન રાખજો. લ્યા બજારમાં એકલી બેન ના નીકળી શકે, રોજ ઘરફોડ ચોરી. ક્યાં છે સ્ટાફ? સચિવાલયમાં પૂરતા કર્મચારીઓ નથી, પોલીસ ખાતું પણ પૂરતું નથી, થોડું વધુ એ જેલમાં ગયું, બાકી જવાનું છે, એટલે મજા કરો. આ આ આ નંબર વન વિકાસ, ગુજરાતનો વિકાસ છે આમાં. બહારની પબ્લિક સમજે છે ખારું આ છે હું? આ આપણે કહીએ તો કોઈ માનતું નથી કે પોલીસ જેલમાં છે. એટલે જાઓ, તમને બતાવું, આપું ચિઠ્ઠી લખી આપું, બતાવો કેટલા નમૂના જેલમાં છે. હજી બીજા જવાના છે. આ રેલો અહીં ગાંધીનગર બી જશે, બહુ ચિંતા નહીં કરતા. પણ એ રીતે જેલમાં જાય ને બહાર જાય એના કરતા આપણે કાઢીએ એમાં મને રસ છે. આપણી મહેનતથી આપણે કરીને કે આ ખોટા છે, આ ભ્રષ્ટ લોકો છે, નકામા, આ ચિન્ના સૌકાર નોયા, ટાટા બિરલા એસઆર અદાણી આટલા બધા રૂપિયા થયા તો અહીં કેટલા આપ્યા છે સરકારમાં? બધા જઈને આપણે 1,00,000 કરોડનો ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂક્યો છે. હાડી 26,000 તો પેલી એજન્સીએ કીધો જે ઓફિશિયલી, અને ભ્રષ્ટાચારની ગંગા વહે છે ગંગા. એવી સરકારના પનારે આપણે પડ્યા છે. એ સરકારને કાઢવા માટે આપણા મનમાં એવું નક્કી થાય કે આ પારકી સરકાર છે, ઉછીની સરકાર, આ પબ્લિકની સરકાર નોય, પાંચ લોકોની સરકાર. જે સરકાર મહારાજ તમારા આશરે આ સરકાર જો હોય તો આપણે ન રહેવાય. જે સરકારમાં કાયદો ને વ્યવસ્થા નથી, કાયદો ને વ્યવસ્થા પોલીસે જાળવવાની હોય, પોલીસ નથી,
જે સરકારમાં ગુંડાઓને આશરો મળતો હોય, જે સરકારમાં ધારાસભ્યો અને મંત્રીઓને બધા કરપ્ટ હોય, જે સરકારમાં પ્રજા માટે અમી દ્રષ્ટિ ન હોય, જે સરકારમાં બહેકારો માટે કોઈ લાગણી ન હોય, જે સરકારમાં સ્ત્રી હત્યાઓ થાય તો પણ એના શેઠ પર રૂમાટું ન ફરકતું હોય, આવી સરકાર હોય તો એ શું, ન હોય તો એ શું, તો મારો બોલી ગાઢો ભેગા થઈને બધા નહીં જોઈએ આ સરકાર. અને ભૂતકાળમાં અમારા બધાનો અનુભવ સારો હોય તો ટેસ્ટ કરજો કે આ કરંટ લાગે છે કે નહીં. એમ આપણે ઘણીવાર અડીએ, અમને આંગળી અડીને લઈ લઈએ, વીજળીની સ્વિચ ખુલ્લી હોય એટલે આ કરંટ લાગશે, જોજો ભાઈ. તો આપણે ટેસ્ટ કરીએ, આમ આંગળી અડાડીને પછી લઈ લઈએ, અહીંયા આખો હાથ મૂકશો તો એ પ્રોબ્લેમ નહીં થાય, કરંટ નહીં લાગે, કરંટ ત્યાં લગાડવો જ ભેગા થઈને બધા. આપણે માટે ભરોસો રાખો, જે પાર્ટીએ ભૂતકાળમાં તમારા આપણા અનુભવો સારા હોય, દિલ્હીની સરકાર સારી હોય, તો હું માનું ત્યાં સુધી કોઈ પણ વિચાર કર્યા સિવાય આપણે બધાએ આ ગુજરાતમાંથી ભાજપ જાય એના માટે ઠેર ઠેર બોલવું પડશે, એના ચક્કરમાં આવવાનું બંધ કરવું પડશે, ભાજપમાં ગયા હોય ને પાછા લાવવા હશે. એ રીતે આપ બધાને બહુ મોટી સંખ્યામાં આવા ક સમયે પણ ટૂંકી નોટિસમાં આવ્યા એ બદલ આપનો હું આભાર માનું છું. અને ભાજપની સરકારને જાકારા માટે અહીં ગાંધીનગરમાં આવી ગરમીમાં પ્રતિજ્ઞા કરજો મનોમન કે ફરી હું આવી ત્યારે ગાંધીનગર 2012ના છેલ્લા દિવસોમાં, ત્યારે આ સરકારના દિવસો પૂરા થઈ ગયા હશે અને કોંગ્રેસની સરકારના સચિવાલયમાં હું જઈશ, આવી પ્રતિજ્ઞા કરીને છૂટા પડશો એ શબ્દો સાથે આપનો આભાર. જય હિન્દ.